નું રાજીનામું એ એમનો આંતરિક વિષય છે, પણ જે રીતે મીડિયાના માધ્યમથી છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોઈએ છે, સાંભળીએ છે, વાંચીએ છે કે ક્યાંક એક અફવા ચાલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ થોડા દિવસમાં રાજીનામું આપવાના છે, બીજો એક સમાચાર આવે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આટલા કરોડ રૂપિયા ઉઘરાયા અને મને આમાંથી હિસ્સો ના આપ્યો અને આ રીતનું આર્થિક કૌભાંડને નેટવર્ક ચાલે છે, ક્યાંક ફરી એની પાછળ તપાસ થાય ને એમાં પત્રો લખનારા, પત્રિકાઓ બનાવનારા, પેલી પેન ડ્રાઈવ વેચવાવાળા કે વેચવાવાળા ભાજપના જ હોદ્દેદારો છે એવું બહાર આવે, ક્યાંક કેટલાક લોકો કહેતા હોય છે કે આખી સરકાર સ્વર્ણિમ સંકુલને બદલે કમલમમાંથી ચાલે છે, લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારા અમદાવાદ કોર્પોરેશનમાં કોઈ ટેન્ડર પાસ કરાવવું હોય તો પણ કમલમમાં જ્યાં સુધી એનો હિસ્સો ના પહોંચે, ટકાવારી ના પહોંચે ત્યાં સુધી તમારું ટેન્ડર કોઈ જગ્યાએ પાસ થતું નથી. આ બધી જે વાતો અને હકીકતો બહાર આવી રહી છે એની પાછળ હું માનું છું કે ભાજપનું આંતરિક રાજકારણ છે, એમની આંતરિક સત્તાની લડાઈ છે, આર્થિક વ્યવહારોની લડાઈ હશે, એટલે આ બધી બાબતો એમની આંતરિક છે, એમના વિશે અમારે કંઈ કહેવું નથી. નું રાજીનામું એ એમનો આંતરિક વિષય છે, પણ જે રીતે મીડિયાના માધ્યમથી છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોઈએ છે, સાંભળીએ છે, વાંચીએ છે કે ક્યાંક એક અફવા ચાલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ થોડા દિવસમાં રાજીનામું આપવાના છે, બીજો એક સમાચાર આવે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આટલા કરોડ રૂપિયા ઉઘરાયા અને મને આમાંથી હિસ્સો ના આપ્યો અને આ રીતનું આર્થિક કૌભાંડને નેટવર્ક ચાલે છે, ક્યાંક ફરી એની પાછળ તપાસ થાય ને એમાં પત્રો લખનારા, પત્રિકાઓ બનાવનારા, પેલી પેન ડ્રાઈવ વેચવાવાળા કે વેચવાવાળા ભાજપના જ હોદ્દેદારો છે એવું બહાર આવે, ક્યાંક કેટલાક લોકો કહેતા હોય છે કે આખી સરકાર સ્વર્ણિમ સંકુલને બદલે કમલમમાંથી ચાલે છે, લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારા અમદાવાદ કોર્પોરેશનમાં કોઈ ટેન્ડર પાસ કરાવવું હોય તો પણ કમલમમાં જ્યાં સુધી એનો હિસ્સો ના પહોંચે, ટકાવારી ના પહોંચે ત્યાં સુધી તમારું ટેન્ડર કોઈ જગ્યાએ પાસ થતું નથી. આ બધી જે વાતો અને હકીકતો બહાર આવી રહી છે એની પાછળ હું માનું છું કે ભાજપનું આંતરિક રાજકારણ છે, એમની આંતરિક સત્તાની લડાઈ છે, આર્થિક વ્યવહારોની લડાઈ હશે, એટલે આ બધી બાબતો એમની આંતરિક છે, એમના વિશે અમારે કંઈ કહેવું નથી.